ધોરાજી શહેરની નદી બજારમાં કિરાણા સ્ટોર ચલાવતા સિંધી વેપારી પાસે મુસ્લિમ શખ્સે 15 લાખની ખંડડી માંગતા ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકમસિંહ જાડેજાએ ગુનો નોંધી ખંડડીખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જમનાવર રોડ પર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશકુમાર લવજીભાઈ સંભવાણી ઉવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે ધોરાજી ખાતે પાંચ પીરની વાડી વિસ્તારમાં શકીલ પ્રોવિઝન સ્ટોર ધરાવતા શકીર મીર 1.5 વર્ષથી માલ ખરીદતો હતો। થોડા દિવસ પહેલા શકીલે ફરિયાદી પ્રકાશકુમારને ફોન કરી 15 લાખની ખંડણી માંગી હતી। ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવ્યું કે તારે ધંધો કરવો હોય તો 15 લાખ આપવા પડશે અને સુરેન્દ્રનગરના PSI મારા સગા છે, પોલીસ મારું કંઈ બગાડી શકે નથી। ફરિયાદીએ જણાવ્યું છે કે શકીલ અગાઉ એક લૂંટ કેસમાં પણ સામેલ હતો। ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકમસિંહ જાડેજાએ શકીલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આવા અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવા વેપારીને ખાતરી આપી હતી। છેલ્લા 4-5 દિવસથી આ મને ધમકી ભરા ફોન આવતા હતા શકીલભાઈ મીર 5 પીની વાડીમાં, અને મને કહેતો હતો કે ભાઈ પૈસા દે નકર તારે દુકાન ખોલવા નહીં દે। પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી, સાહેબે આગળની કાર્યવાહી કરેલ છે। પોલીસે મને બોલાવ્યા હતા, પકડાઈ ગયો ને બોલાવ્યા હતા કે આવી ગયા છે, તમે આવી જાઓ 4:30 વાગે। અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી।